જૂનમાં જમાવટ થઈ ચૂકી છે. રાજ્યમાં વરસાદી માહોલ, વિધિવત ચોમાસાના પ્રારંભ સાથે જ સુરત સહિત હાલમાં શું છે ત્યાંની પરિસ્થિતિ તે અમે આપને બતાવી રહ્યા છે. નદી નાળા જે છે તે બંને કાંઠે વહી રહ્યા છે, ઓવરફ્લો થઈ રહ્યા છે. ખાડીમાં પાણી આવી જતા રસ્તા પર પાણી ફરી વળતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉત્તર ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં પણ રહેશે વરસાદી માહોલ યથાવત. સાયક્લોનિક સર્ક્યુલેશન જે સક્રિય થયું છે, રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં 48 કલાક હજુ પણ ભારે છે. 5 દિવસની જે આગાહી હતી તેમાંથી 48 કલાક હજુ પણ ભારે વરસાદ થશે, જેમાં દક્ષિણ ગુજરાતને વરસાદ મેઘરાજા ગમરોળી કાઢશે તે અહેવાલ મળી રહ્યા છે. સુરતમાં ફરી એક વખત ઠંડા પવન સાથે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. આપ મારી પાછળના દ્રશ્યો આપણને બતાવવાનો પ્રયત્ન કરીશ કે કઈ રીતે ગઈકાલે રાત્રે જે રીતે સુરતમાં ઠંડા પવન સાથે વરસાદની શરૂઆત થઈ હતી, તે જ પ્રમાણે ફરી એક વખત હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી છે 5 દિવસ વરસાદની, તે મુજબ સુરતમાં છેલ્લા 1.5 કલાકથી વરસાદનું આગમન થયું છે. આપ જોઈ શકો છો, આ દ્રશ્ય સુરતના અડાજણ વિસ્તારના દ્રશ્ય છે કે જ્યાં લોકોએ વરસાદથી બચવા માટે બ્રિજની નીચે આશરો લેવાની ફરજિયાત એ લોકોએ રોકાવવું પડ્યું છે. સાથે સાથે જે સ્થાનિક જે વાતાવરણ છે તે વાતાવરણમાં ઠંડા પવનોને કારણે બફારાથી લોકોને આંશિક રાહત થઈ છે. ચોક્કસપણે હવામાન વિભાગે જે આગાહી કરી હતી કે આગામી 5 દિવસ સુધી સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહેશે, માત્ર સુરતમાં જ નહીં પરંતુ સુરત જિલ્લામાં પણ ખોલવાડ હોય, કામરેજ હોય, કીમ હોય, બારડોલી એ ઉપરાંત નવસારીના કેટલાક વિસ્તારો, તાપી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં તેમજ જે ડાંગ જિલ્લો છે તેમાં પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે રાત્રે આ સમગ્ર વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો હતો, જ્યારે વલસાડમાં કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવા સુધીની ઘટના સામે આવી હતી. ચોક્કસપણે જે હવામાન વિભાગની આગાહી છે તેને લઈને જ વરસાદ જે પ્રમાણે ગઈકાલે રાત્રે વરસી રહ્યો છે, ચોક્કસપણે કહી શકાય કે વાતાવરણમાં એક ઠંડક પ્રસરી ગઈ છે. ને અત્યારે જે આ દ્રશ્ય જે જોઈ રહ્યા છો આપ, સુરતના અડાજણ વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં વિઝિબિલિટી પણ જે વાતાવરણને કારણે વિઝિબિલિટી પણ ડાઉન થઈ છે અને જેથી જ લોકો જે છે વરસાદથી બચવા માટે આશરો લઈ રહ્યા છે બ્રિજની નીચે. અને છેલ્લા કેટલાય દિવસોથી જે સ્થાનિક વિસ્તારોમાં જે ખાસ કરીને દક્ષિણ ગુજરાતનો જે મુખ્ય પાક છે ડાંગરમાં પાણીની ખૂબ જ જરૂરિયાત હોવાના કારણે આ સમગ્ર વિસ્તારમાં જ્યારે ડાંગરનું વાવેતર વધારે પડતું કરવામાં આવતું હોય ત્યારે ચોક્કસપણે આ જે વરસાદનું આગમન થયું છે તેને લઈને જે ધરતીપુત્રો છે તેમનામાં પણ ખુશીની લહેર છવાઈ ગઈ છે. કારણ કે ડાંગરને મોટી માત્રામાં પાણીની જરૂરિયાત હોય છે અને જે સિંચાઈ વિભાગ દ્વારા જે ઉકાઈ ડેમમાં પાણી ઓછું હોવાના કારણે પાણી આપવાનું બંધ કર્યું હતું, પરંતુ જે અવિરત વરસાદ પડ્યો છે ત્યારે ધરતીપુત્રોમાં ખુશીની લહેરની સાથે સમગ્ર શહેરમાં ઠંડક પ્રસરતા લોકોએ પણ ગરમીથી રાહત લીધી છે. પ્રજ્ઞેશ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. વાત છોટાઉદેપુરની કરીશું, જ્યાં રણભૂન ગામ પાસે કોઝવે પર પાણી ભરાઈ ગયા છે. બાળકો જીવના જોખમે કોતર પસાર કરવા માટે મજબૂર બન્યા છે. તો આપણે એ પણ જણાવીએ, મહત્વપૂર્ણ સમાચાર જે સામે આવી રહ્યા છે તે આપણે જણાવીશું. દર વર્ષે આ પરિસ્થિતિ ઊભી થતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે. છોટાઉદેપુર રણભૂન ગામ પાસે બાળકો જીવના જોખમે કોતર પસાર કરવા માટે મજબૂર બન્યા છે. વારંવાર રજૂઆતો છતાં તંત્ર, વહીવટી તંત્ર નિષ્ક્રિયતા દાખવી રહ્યું છે. દર વર્ષે આ જ પરિસ્થિતિ ઊભી થતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. સહજબ જોડાયા છે અમારી સાથે. સહજબ, બાળકો જીવના જોખમે આ કોતર પસાર કરવા મજબૂર બન્યા છે, રજૂઆતો કરાય છે, હજુ સુધી તંત્રના પેટનું પાણી નથી હાલતું, શું છે પરિસ્થિતિ? જે બોડેલી તાલુકો છે, રણપુર ગામ છે, જે રણપુર ગામ ની અંદર વારંવાર આ રીતે કોઝવે પર પાણી ફેરાઈ જાય છે અને ગ્રામજનો દ્વારા કેટલી વાર રજૂઆતો કરી છે પરંતુ વહીવટી તંત્ર નિષ્ક્રિય જાય છે. અને આજે શાળા જે છૂટ્યા બાદ જે જીવન જોખમે જે બાળકો પણ જે પસાર થાય છે એને લઈને કેટલાક ત્યાંના ગ્રામજનો જે રોષે ભરાયા છે તેને લઈને બિલકુલ જે કહેવાય શકાય કે પાણી બિલકુલ કોઝવેની ઉપરથી થઈ છે અને એને લઈને બાળકોને ઘણી તકલીફ પડતી હોય છે અને રજૂઆતો પણ ઘણી કરેલી છે. જી ખ્યાતિ, આભાર આપનો માહિતી બદલ. રજૂઆતો વારંવાર થાય છે પરંતુ તંત્ર દ્વારા કામગીરી કરવામાં નથી આવતી. આખરે આ કામગીરી ક્યારે કરાશે તે સવાલ. રણભૂન ગામ પાસે કોઝવે પર પાણી ભરાઈ ગયા છે. આપ જુઓ, જીવના જોખમે માત્ર બાળકો જ નહીં પરંતુ લોકો પણ થાય છે પસાર. રસ્તા પર પાણી ફરી વળ્યા છે, ત્યાંથી જવું ઘણું જ મુશ્કેલ છે. તેમ છતાં પણ ટુ વ્હીલર્સ ત્યાંથી પસાર થઈ રહ્યા છે. વડોદરામાં વહેલી સવારથી વાઘોડિયામાં વરસાદી માહોલ, વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થઈ ગયો છે. ત્યારે શાળા, સરકારી કોલેજો અને જે અલગ અલગ ઓફિસો જે આવેલી છે ત્યાં પણ આ પ્રકારનો માહોલ છે.
જાહેર માર્ગો પર પાણી ભરાઈ ગયા છે તો સોસાયટીઓની અંદર પણ બહાર નીકળવું મુશ્કેલ પડે તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. વીજળીના કડાકા સાથે વરસાદી માહોલ શરૂ થયો છે, વરસાદી માહોલ જામ્યો છે. શાળા, સરકારી કોલેજો, અલગ અલગ વિસ્તારોની અંદર પાણી ભરાતા વિદ્યાર્થીઓને ભારે હાલાકી, તો ઘરોમાં પાણી ઘૂસી જતા તેને ઉલેચીને બહાર કાઢવાની પણ ફરજ પડી રહી છે. તમામ સ્થાનિકોનું કહેવું છે કે આ પહેલીવાર નથી, દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિ હોય છે. તો બીજી બાજુ વાઘોડિયાની જો વાત કરીએ, ગુતાલ નવાગામ રોડ પર નાળું ધોવાઈ ગયું. ખરવાસમાં ભારે વરસાદને કારણે પાણીનો ફ્લો વધ્યો અને તેના જ કારણે નાળું ધોવાઈ ગયું છે. હજુ ટૂંક સમય પહેલા જ બન્યું હતું નવીન નાળું. નાળું તૂટતા વાહન વ્યવહારને સીધી અસર પહોંચી છે. નજીવા વરસાદે જ તંત્રની ખોલી નાખી છે પોલ. વાઘોડિયા ગુતાલ નવાગામ રોડ પાસે નવું બનાવવામાં આવેલું નાળું ધોવાઈ ગયું. પહેલા જ વરસાદની અંદર અહીં પોલ ખુલી રહી છે. તંત્રએ કામગીરી તો કરી છે, પરંતુ આ પ્રકારની કામગીરી જુઓ, દ્રશ્યોમાં નવીન નાળું જો હોય છે તો હજુ વરસાદ તો આવ્યો નથી, પહેલા જ વરસાદે તેની પોલ ખોલી નાખી છે અને અહીં જીવના જોખમે લોકો પસાર થઈ રહ્યા છે.